कड़ोदरा पुलिसे राहदारियों ने चप्पू बतावी लूट करती गैंग ने आरोपियों की धरपकड़ करी थी। साथ ही बे दिवस पहला चलथाण अमित फार्म पास थई लूट नो पण भेद उकेलायो। सूरत जिल्लामां परप्रांतीयोनो वधु विस्तार गणाता कड़ोदरा पंथकमां चोरी अने लूटनी घटना सतत वधी रही छे। गत 2 जूनना रोज पण चलथाण नजीक आवेल अमित फार्म पासे लूटनी घटना बनी हती। फरियादीने 4 जेटला लूटारुए चप्पू बतावी पगना भागे ईजा करी 6000 रोकड़ तेमज फोन लूटी फरार थई गया हता, जे बाबते कड़ोदरा पोलीसमां फरियाद नोंधाई हती। कड़ोदरा पोलीसमां लूटनी फरियाद नोंधाता पोलीस हरकतमां आवी हती अने तपास शरू करी हती। दरमियान पोलीसे बातमीना आधारे कड़ोदरा मरघा फार्म नजीकना मार्ग परथी 3 आरोपीनी धरपकड़ करी हती, जेमनी पासे चप्पू, 2 मोबाइल, 3000 रोकड़, 1 बाइक मळी कुल 1.47 लाख नो मुद्दामाल कब्जे करायो हतो। गई तारीख 2/7/2022 ना रोज रात्रिना समये चलथाण अमित फार्म पासेना जाहेर रोड पर 2 મોટરસાયકલમાં આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ચપ્પુ બતાવી અને શરીર પર ચપ્પુના ભાગેથી ચપ્પુથી ઈજા કરી અને ફરિયાદીના પેન્ટમાંથી મોબાઈલ ફોન તથા રોકડ રકમ લઈ અને નાસી ગયેલા, લૂંટ કરીને નાસી ગયેલા, જે મુજબનો ગુનો કડોદરા જીઆરડી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 2/7/2022ના રોજ દાખલ કરવામાં આવેલો। આ ગુનાની તપાસ ચાલુ હતી દરમિયાન કડોદરા પોલીસને બાતમી મળી એ મુજબ 2 મોટરસાયકલ પરના વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરવામાં આવેલા હતા। કુલ 4 જેટલા ઈસમો આ લૂંટના ગુનામાં સામેલ હતા, જે પૈકી 3 ઈસમો જે છે એને આજરોજ કડોદરા પોલીસ સ્ટેશને લૂંટમાં વપરાયેલ મુદ્દામાલ તથા ચપ્પુ તથા 2 મોટરસાયકલ સાથે ઝડપી પાડેલ છે। આ આરોપીઓ મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે। તે પૈકી રૂપેશકુમાર ઉર્ફે ગોલુ શિવશંકર સિંહ, અભિષેક સિકંદર રજક અને આકાશ ઉર્ફે નન્નુ રાજુભાઈ સોની, એ રીતના 3 આરોપીઓ જે છે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। આ આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલો જે મુદ્દામાલ છે, સોનાની 2 મોટરસાયકલ તથા 2 મોબાઈલ ફોન, એ કુલ મળી 1,47,800નો મુદ્દામાલ જે છે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલો છે। આ ગુનામાં અન્ય એક આરોપી બિટ્ટુ ઉર્ફે વિકાસ મૌર્ય એ ગુનાનો નાસ્તો ફરે છે, જેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરેલા છે। હાલ ગુનાની તપાસ ચાલી રહેલી છે। આ ઉપરાંત અન્ય કોઈ ગુનાઓના મુદ્દામાલ મળવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જે બાબતે હાલ તપાસ ચાલી રહેલી છે। આ જાહેર રાત્રિના સમયે જાહેર રોડ ઉપર જ્યાં સુમસાન રસ્તો હોય ત્યાં આગળ આવતા જતા રાહદારીઓ હોય તેને ડરાવી, તેને ચપ્પુ બતાવી અને જો કદાચ કોઈ એને રેઝિસ્ટ કરે અથવા એની પર એને ના પડે, નકારે, તો એના પર ચપ્પુથી એને હુમલો કરી એની પાસેના જે કોઈ રોકડ રકમ હોય અથવા મોબાઈલ ફોન કે સોનાની ચેન કંઈ પણ હોય એ લૂંટીને નાસી જવાની ટેવવાળા છે। આરોપીઓ બાબતે હાલ તપાસ ચાલુમાં છે। આરોપીઓ બાબતની આ તપાસ હાલ ચાલુમાં છે, આગળના કોઈ ગુનામાં સંડોવણી હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી અને આ બાબતે કડોદરા જીઆરડીસીમાં 397/397નો જે ગુનો છે એ શોધી કાઢવામાં આવેલો છે। કડોદરા પોલીસે ધરપકડ કરેલ 3 લૂંટારુ મૂળ બિહાર અને યુપીના રહેવાસી છે અને હાલ કડોદરા તેમજ પાંડેસરા રહેતા હોવાનું બહાર આવ્યું હતું। જોકે આ જ ગુનામાં સંડોવાયેલ બિટુ મૌર્ય કે જે પાંડેસરાનો રહેવાસી છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। કડોદરા બાલાજીનગરમાં રહેતો રૂપેશ શિવશંકર મુખ્ય આરોપી છે, જે અન્ય આરોપીઓને રાત્રિ દરમિયાન પાંડેસરાથી લૂંટ કરવા બોલાવતો અને તમામ રાત્રિ દરમિયાન ફરવા જવાનું કહી એક લોકલ જતા રાહદારીને નિશાન બનાવી લૂંટ કરતા હતા। કૃષ્ણા સોની, હિન્ટ ન્યૂઝ, કડોદરા।